નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. સરકાર અત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાના ઢોલ પીટી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપરની વાસ્તવિકતા કંઈક જુદું જ હોવાની ચાડી મોરબીની એક નહીં પરંતુ બે બે ઘટનાઓ ફૂકી રહી છે. જી હા, મોરબીના બે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક લવર મુંછિયાઓ છોકરીઓની છેડતી કરતા જોવા મળી રહ્યા હતા. જોકે ખુલ્લેઆમ છેડતી મામલે સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા આકરા પાણી આવી ગયા છે. અને ખબરો અનુસાર તેઓ જ્યારે કર્ણાટકથી આવ્યા અને આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ધારાસભ્ય અમૃતિયાએ પ્રતિક્રિયા આપી હતી કે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે તો પણ છોડીશું નહીં. તો વળી બીજી તરફ આ છેડતી કરતા શખ્સોની પણ અક્કલ ઠેકાણે આવી ગઈ અને આવું બીજી વાર નહીં થાય તેમ તે લોકોએ પોલીસને આશ્વાસન આપ્યું હતું. તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર આ ઘટનામાં 7 આવારા તત્વોને સકંજામાં લેવામાં આવ્યા છે, જેમાં 5 આરોપીઓ કોમ્પ્લેક્સ પાસે આવેલી ઓમ વીવી એમ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે યુવાનીના જોશમાં આ પ્રકારનો હોશ ખોઈ બેઠા હતા. સાહેબ, અમે તો પહેલી વાર જ આ પ્રકારના ચેન ચાળા કર્યા છે. સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ અને આ સમગ્ર વાતનો અમને ખેદ છે અને અમે માફી માંગીએ છીએ. સાહેબ, જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો. અમને ખબર ન હતી કે આવી રીતે અહીંયા કેમેરા છે અને હવે સીધા ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે જઈશું. જોકે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના PSI PR સોનારાએ ફરિયાદી બનીને બે સાગરીત સહિત 7 સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તો વળી બીજી તરફ આ અંગે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મીડિયાને જણાવ્યું કે કર્ણાટકથી પરત આવ્યા બાદ તુરંત જ મને સુપરમાર્કેટમાંથી એસોસિએશનના પ્રમુખનો ફોન આવ્યો અને કહ્યું કે અહીંયા આવારા તત્વો સવારે દુકાનો ખુલે એ પહેલા આવે છે અને ચાળા કરે છે અને છોકરીઓ જે કોલેજ જાય છે તેને રોકીને દાદાગીરી કરતા હોય છે, જેને કારણે મને ખૂબ જ દુઃખ થયું. તેમજ એક વેપારીએ મને આ સમગ્ર બનાવના CCTV પણ મોકલ્યા હતા. ત્યાર પછી મેં પોલીસને આ અંગે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને પોલીસે પણ રાત્રે ને રાત્રે જ આરોપીઓને પકડી પાડ્યા હતા અને એમના મા બાપને પણ બોલાવવામાં આવ્યા હતા. મેં પોલીસને સૂચના આપી છે કે સ્કૂલ અને કોલેજો પર આ પ્રકારના બનાવ ન બને તેના માટે સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરે. મોરબી શહેરમાં આ પ્રકારના તત્વોને અમે ચલાવી લેવા માંગતા નથી અને મહેરબાની કરીને મોરબીમાં આ બધું બંધ કરી દો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.